દીવમાં વાસ્તવ્ય સંસ્થા દ્વારા રાષ્ટ્રીય મનો દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે જનજાગૃતિ રેલી અને ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરના વરંદ હસ્તે 4 લોકોને સન્માનિત કરાયા અને દેશભક્તિના ગીતની સાથે સાથે કાર્યક્રમમાં બાળકો દ્વારા મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો. ધી સોસાયટી ફોર વેલફેર ઓફ મેન્ટલી રિટાયર્ડ ચિલ્ડ્રન દીવ દ્વારા રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સવારે દીવ બંદર ચોકથી જનજાગૃતિ રેલીને દીવ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરી અને જૂનાગઢથી આવેલ ખાસ મહેમાન કુમારી કિંજલ ઝાલા દ્વારા લીલી ઝંડી આપી રવાના કરી હતી, જેમાં વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો અને વાલીઓ, અગ્રણ્ય નાગરિકો, અધિકારીઓ, સંસ્થાના સંચાલકો, કર્મચારીઓ અને વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ એનસીસી બેન્ડ સાથે દીવાના મુખ્ય માર્ગો પર પસાર થઈ દીવની વાત્સલ્ય સંસ્થાએ પહોંચ્યા હતા. ત્યારબાદ વાત્સલ્ય સંસ્થાના ગ્રાઉન્ડમાં પેરેન્ટ્સ એવરનેસ કાર્યક્રમ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોનો રાયની અધ્યક્ષતામાં યોજાયો હતો. સાથે દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી તેમજ વાત્સલ્ય સંસ્થાના ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરી, વાત્સલ્ય સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર એસ કામલ્યા ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરા દ્વારા સંસ્થાની વાર્ષિક અહેવાલ તેમજ સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી કિશોરભાઈ કાપડિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. સાથે પ્રોજેક્ટરના માધ્યમથી ઉપસ્થિત લોકોને વાત્સલ્ય સંસ્થાનો સંદેશ રજૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામનાર અમદાવાદના ઓમવર્ષ જિગ્નેશ વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર પ્રસ્તુતિ અને વોઇસ ઓફ દિવ્યાંગ જૂનાગઢના કોકિલકંઠી કુમારી કિંજલ દ્વારા સુમધુર ગાયન પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી અને પોતે જીવનમાં સંઘર્ષ કરી વિકલાંગતાનો પડકારી છે તેની રજૂઆત આપી હતી. સાથે દીવ વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા મહાત્મા ગાંધી જીવન ઝાંખી એક સંગીત અને વોકેશનલ એક્ટિવિટી ડેમો રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે વાત્સલ્ય સંસ્થાના નિવૃત્ત મેમ્બર ચંપકભાઈ ડી મોડાસિયા તેમજ જોસેફ પીવીની સાલો ઢાળી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ મહેમાન બોમ વર્ષા જિગ્નેશ વ્યાસ અને કુમારી કિંજલ ઝાલાને પણ મોમેન્ટો અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે વોઇસ ઓફ દિવ્યાંગ જૂનાગઢના કોકિલકંઠી કુમારી કિંજલના પિતા જીતેન્દ્રભાઈ ઝાલા દ્વારા ઉપસ્થિત વાલીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સરકારી માધ્યમિક શાળા બુચરવાડાના સહાયક શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપતી કવિતા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત પ્રાસંગિક ઉદ્બોધનમાં દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ જ કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોમાં ખૂબ ટેલેન્ટ જોવા મળ્યું. તેમના ટેલેન્ટને હજુ વધારે નિખારવા મદદરૂપ થવું અને આ બાળકો માટે દીવ પ્રશાસનનો હંમેશા પૂરેપૂરો સહયોગ રહેશે. અંતમાં સંસ્થાના સભ્ય ડૉક્ટર દિલીપ બામણિયા દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી તેમજ સંપૂર્ણ મંચ સંચાલન જમનાદાસ ગોડિયા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા દીવ વાત્સલ્ય સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. વર્ષા એની માતાનો હું મારા નામ કરતાં આગળ રાખવા માગું છું, કારણ કે 24 કલાક 365 દિવસ એની સાથે હોય છે. મારું બાળક એક દિવ્યાંગ બાળક છે, ફિઝિકલી અને મેન્ટલી રિટાયર્ડ છે અપ ટુ 90%. પણ કુદરતે એને સાંભળીને યાદ રાખવાની યાદશક્તિ આપી છે, ગોડ ગિફ્ટ ટેલેન્ટ આપ્યું છે, જેને કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. એને સંસ્કૃતના હજારો શ્લોકો મળ્યા છે,
એનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ જેવી અલગ અલગ 13 બુકો એનું નામ છે. રાષ્ટ્રીય એવોર્ડ શ્રી રામનાથ કોવિંદ હસ્તે તેને મળ્યો છે. તેમજ આજે 8 ડિસેમ્બર રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિનની દીવ વાત્સલ્ય સંસ્થામાં ઉજવણી કરવામાં આવી, જેમાં એનું આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અમદાવાદથી પધારેલ ઓમ વ્યાસ, જેઓ સંસ્કૃતના ઘણા બધા શ્લોકો એમને કંઠસ્થ છે અને ભારતના સન્માનીય રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરેલો છે. બીજા જૂનાગઢના કિંજલબેન ઝાલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, તેમને પણ તેમના ગીતોનું રસપાન આમંત્રિતોને કરાવ્યું. આવા કાર્યક્રમોના આયોજન પાછળ અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ રહેલો હોય છે કે લોકો આવા બાળકો પ્રત્યે જે એ લોકોના મગજમાં જે ગેરસમજ છે એ દૂર થાય, આવા બાળકોનો લોકો સ્વીકાર કરે એ આવા કાર્યક્રમો પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. આજે અમે જૂનાગઢથી આવેલા છીએ. કિંજલ એક માનસિક વિકલાંગ હોવા છતાં એ સારી ગાયકીમાં થોડી આગળ વધેલ છે અને લગભગ એની યાદશક્તિના આધારે એને 200-300 ગીતો યાદ છે. અમે એના 3 આલ્બમ બહાર પાડેલા છે. લિપિ વિહોણા સુર એ 3 ભાગમાં છે અને એ કિંજલે જુદી જુદી જગ્યાએ, ભાવનગર છે, અમદાવાદ છે, સુરત છે, એવી રીતે ઘણી જગ્યાએ પ્રોગ્રામ પણ પોતાના સોલો